महिला दिवस निमित्ते आज तमने एवी महिला साथे वात करावीशुं जे एक समय एर होस्टेस तरीके किंगफिशर एरलाइन्स में फरज बजावती हती, परंतु केटलीक समस्याओना कारणे तेनी मानसिक स्थिरता गुमावी हती। परंतु हाल पोतानो खराब भूतकाळ भूली एज युवती मानसिक अस्थिर महिलाओने अडीखम सेवा आपी रही छे। तो आओ जोईए अरवलीना बायरथी अमारो विशेष अहेवाल। गांधीनगर जिल्लाना दहगामनी कृष्णा अमीन एक सुखी परिवारमां रहती हती अने तेने डिप्लोमा सुधीना अभ्यास बाद ते एर होस्टेस तरीके किंगफिशर एरलाइन्समां नोकरी करती हती। त्यारबाद तेना लग्न थया हता। लग्न बाद तेना जीवनमां मात्र ने मात्र दुखोना पहाड़ तूटी पड़ता ते मानसिक तणावमां आवी गई हती अने त्यारबाद गांधीनगर वन स्टॉप सखी सहाय केन्द्र द्वारा बायड खाते आवेल जय अंबे मंदबुद्धि महिला समाज सेवा ट्रस्ट खाते मोकली आपवामां आवी हती। જાતેની સારવાર કરવામાં આવતા તે માનસિક તણાવમાંથી બહાર આવતા તે હાલ સામાન્ય જીવન વિતાવી રહી છે, પરંતુ જીવનના કપરા કાળમાં જે પરિવારે તેને તરછોડી હવે તે પરિવારમાં પરત જવા માટે તૈયાર નથી અને તેને આખું જીવન મંદબુદ્ધિ આશ્રમમાં આવતી મહિલાઓ માટે સમર્પિત કરી દીધું છે। અને આઈ હેવ ડન માય 1 યર ડિપ્લોમા ફ્રોમ ફ્રેન્કફિન ઇન્સ્ટિટ્યુટ ઓફ એરોસ્ટેસ ટ્રેનિંગ પ્લસ ડિગ્રી to Bachelor of Business Administration from Gujarat University. I am coming from the very little village. I am a very small village girl, and I have a passion about to fly to the sky. અત્યારે હું મંદબુદ્ધિ જયંબે મંદબુદ્ધિ આશ્રમ મહિલા સમાજ સેવા ટ્રસ્ટમાં હું આશરો લઈ રહી છું, જે છેલ્લા 8 મહિનાથી મને કંઈક નવું શીખવાડતા રહે છે। અહીંની ફેસિલિટી અને અહીંયા પ્રોવાઈડ કરનારી મેડિકલ ટ્રીટમેન્ટ અને વ્યવસ્થિત રીતે જમવાનું ભોજન બધું મળી રહેતા મને અત્યારે હું મારા દુઃખમાંથી ઉગરી ગઈ છું અને ડિપ્રેશન પણ ઓછું થઈ ગયું છે। અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આવેલ છે જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ। 2017માં આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી। ભાડાપટ્ટાની જગ્યા લઈ આશ્રમ શરૂ કરવામાં આવ્યો હતો। માનસિક અસ્થિર મહિલાઓને આશ્રય મળે તે હેતુથી શરૂ કરાયેલ આશ્રમ આજે માનસિક અસ્થિર મહિલાઓ માટે વટવૃક્ષ સમાન બની ગયો છે। આશ્રમમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ સહિતના ભારતના જુદા જુદા વિસ્તારોમાંથી માનસિક અસ્થિર મહિલાઓને અહીં આશ્રય આપવામાં આવે છે। આશ્રમમાં આવતી મહિલાઓને નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવે છે અને સાજી થયેલી મહિલાઓનું પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવે છે। હું અશોક જૈન, જયંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડ, 4/9/2017 રોજ પાડની જગ્યા ઉપર માઇનસ બજેટમાં બિનવારસી માનસિક દિવ્યાંગ બહેનો માટેનો એક આશ્રમ ઊભો કર્યો। પહેલા દિવસે અમારી જોડે 3 બહેનો હતી, અત્યારે હાલ અમારી જોડે 156 બહેનો છે। 129 બહેનોને માનસિક રોગના ડૉક્ટર શ્રી પ્રણવ શૈલ સાહેબ અમદાવાદથી મહિને 2 વાર પધારે છે। એમના ટ્રીટમેન્ટના હિસાબે સાજા કરી અને એમના ફેમિલી સાથે પાછા અમે સુપ્રત કર્યા છે। સમાજનો અકલ્પનીય સહકાર છે। અત્યારે અમે નવી જમીનની ખરીદી કરી છે, નવી જગ્યા ઉપર બાંધકામ ચાલુ કરેલ છે અને સમાજના સહકારની અમે અપેક્ષા રાખીએ છીએ। જગતકુમારી શર્મા નામની નેપાલી મહિલા નોકરીની શોધમાં અમદાવાદ આવી હતી, પરંતુ અમદાવાદ આવ્યા બાદ તેની સાથે શું થયું તેની કંઈ જ ખબર નથી। તેના જણાવ્યા પ્રમાણે તેને અમદાવાદ રેલવે સ્ટેશનથી કોઈક ઉપાડી ગયું હતું અને ત્યારબાદ તેને ડ્રગ્સના ઇન્જેક્શન આપવામાં આવતા હતા। ગમે તે રીતે પ્રયાસ કરીને તે ત્યાંથી બહાર નીકળી, તે પછી લોકોએ તેને કાગડાપીઠ પોલીસ મથકે સોંપી હતી। જો કે કમનસીબી એ હતી કે પોલીસે તપાસમાં કંઈ ખાસ રસ દાખવ્યો ન હોય તેમ તેને માનસિક અસ્થિરનું મેડિકલ સર્ટી આપી દેવામાં આવતા તેને બાયડમાં આવેલા જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા આશ્રમ ખાતે લાવવામાં આવી હતી, જ્યાં તેની યોગ્ય પૂછપરછ હાથ ધરી ગણતરીના કલાકોમાં તેની બહેનનો નંબર મેળવી તેની બહેન સાથે વાત કરાવવામાં આવી હતી। પરંતુ હવે તે પોતાના ઘરે પરત જવા માંગતી નથી અને આશ્રમમાં જ સેવા આપી પોતાનું જીવન ગુજારવા માંગે છે। મેં નોકરી કરને કે લીએ નેપાલ સે નીકળી થી અમદાવાદ આઈ। અમદાવાદ આને કે ટાઈમ તક મેં ડાયરેક્ટ નેપાલ સે બસ આતા થા, વહી બસ મેં આઈ થી તો ફિર અમદાવાદ આને કે ટાઈમ તક મેરે કો સહી થા, દિમાગ ક્લિયર થા। મેં નોકરી કરને કે લીએ આઈ થી, લેકિન અમદાવાદ જબ પહોંચી તો ફિર મેરે કો કોઈ એસા ગુંડા લોક લે મેરે કો કિડનેપ કરકે લિયા। ફિર બાદ મેં મેરે કો કુછ ભી માલૂમ નહીં પડા, કોઈ ભી ખાના દિયા, નાસ્તા દિયા, ઇન્જેક્શન મેં ડ્રગ્સ, કોઈ ભી ખાના નાસ્તા મેં ભી એસા દવા બેહોશ કરને કઈ દવા મિક્સ કરકે દેતા થા।
ऐसा कुछ मालूम नहीं, कितना दिन मेरे को रखा वो लोग ले मेरे को कुछ भी मालूम नहीं था। फिर बाद में कैसे मैं भागना सफल हो गए, फिर बाद में पुलिस लोग ले के ये 181 ले मेरे को ये आश्रम में लिया था। ब्यूरो रिपोर्ट, महेश परमार, अरवली समाचार, बायड। अरवली समाचार ना सतत अपडेट माटे सब्सक्राइब करो अमारी यूट्यूब चैनल अरवली समाचार ने, अने वधु अपडेट मेळववा माटे बेल आइकन पर क्लिक करो अने जोता रहो अरवली समाचार, एटले तमारो विस्तार, तमारी वात।